हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। तो आज आप बनावीशू परफेक्ट माप साथे एकदम क्रिस्पी फरसी पूरी। फरसी पूरी बनावा माटे मैं एक वासण में एक कप मैदो लीधो छे। अर्धी चमची अजमाने आ रीते हाथ थी मसळीने अंदर एड करवानो छे। तेनी साथे अर्धी चमची काळा मळीनो पाउडर, स्वाद प्रमाणे मीठू अने बे चमचे जेटलू घी लईने सारी रीते मिक्स करी लईशुं। બધી વસ્તુને સારી રીતે લોટમાં મિક્સ કરી દેવાની છે અને લોટ આવો હોવો જોઈએ। પછી એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીને ધીરે ધીરે એકદમ કડક પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે। હવે લોટને એક કપડાથી ઢાંકીને 10-15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું। ત્યાં સુધી એક બાઉલમાં 1 ચમચી જેટલું ઘી અને 1.5 ચમચી જેટલો ચોખાનો લોટ કે પછી કોર્નફ્લોર કે મેંદો જે પણ હોય તે લઈને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે લોટ પણ એકદમ નરમ થઈ ગયો છે। હવે એમાંથી એક જ સરખા ભાગના 3 લોઆ બનાવી લેવાના છે। એમાંથી હવે એક ભાગ લઈને સારી રીતે ના બહુ જાડો કે ના બહુ પતલી એવી રોટલી વણી લેવાની છે। આ સાઈઝની 3 લોઆમાંથી એક સરખી રોટલી બનાવી દેવાની છે। હવે એક રોટલી લઈને એની ઉપર આપણે બનાવેલું ઘી અને જે ચોખાના લોટનું મિક્સર હતું એ સારી રીતે ફેલાવી દેવાનું છે રોટલીના દરેક કિનારા ઉપર। પછી બીજી એક રોટલી એની ઉપર મૂકવાની છે, એની ઉપર પણ ઘી અને ચોખાના લોટવાળું મિશ્રણ લગાવી દેવાનું છે। એના પછી સેમ પ્રોસેસ ત્રીજી રોટલી માટે પણ કરવાની છે। ત્રણેય રોટલી માટે સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે, એકદમ સારી રીતે ફેલાવવાનું છે। ત્રણેય રોટલી પર આ મિશ્રણ લગાવીને એનો એકદમ ટાઈટ રોલ વાળી લેવાનો છે જે રીતે હું કરી રહી છું। રોલ વળી ગયા પછી એની કિનારી પર આ રીતે થોડું પાણી લગાવી દેવાનું છે જેથી એની કિનારી એકદમ સારી રીતે રોલમાં ચોંટી જાય અને ખુલે નહીં। આ રીતે હળવા હાથે પ્રેસ કરીને કિનારીને દબાવતા જવાનું છે। એના પછી કોઈ સારી ચોખ્ખી જગ્યામાં રોલને થોડી વાર સુધી આ રીતે રોલ કરીને સ્ટ્રેચ કરતું રહેવાનું છે જેથી રોલ થોડો પતલો થઈ જાય, પણ ધ્યાન રાખવાનું કે રોલ વધારે પતલો નથી કરવાનો। હવે આ રોલમાંથી સાઈડની કિનારી કાઢી લઈશું અને પછી એક જ સાઈઝના સરખા નાના નાના ટુકડા કરી લેવાના છે પૂરી બનાવવા માટે। હવે એમાંથી એક ભાગ લઈને કોરો લોટ લગાડ્યા વગર જ આ રીતે હળવા હાથે વજન આપ્યા વગર પૂરી વણી લેવાની છે। ના બહુ જાડી કે ના બહુ પતલી, આ રીતની થિકનેસ વાળી પૂરી આપણે બનાવી લેવાની છે। હવે બાકીના લોઆમાંથી પણ આવી આ જ સાઈઝની પૂરી બનાવી લઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે 3-4 પૂરી લઈને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પલટાવી પલટાવીને તળી લેવાની છે। ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બહુ હાઈ ના હોય, નહીંતર પૂરી કાચી રહેશે। અને જો ગેસની ફ્લેમ બહુ સ્લો હશે તો પૂરી બધું તેલ ઓબ્ઝર્વ કરી લેશે અંદર અને સોફ્ટ થઈ જશે, માટે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ પૂરીને તળવાની છે। હવે આ જ પ્રોસેસથી વારાફરતી બધી પૂરીને તળી લઈશું અને એક ટીશ્યુ પેપર પર કાઢી લઈશું। તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને પળવાળી ફરસી પૂરી। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।